નમસ્કાર, હું ડૉક્ટર કેયુર કોટડિયા, એમડી ફિઝિશિયન, નાઇસ જનરલ હોસ્પિટલ, તળાજા. તળાજાની જાહેર જનતાને એક મેસેજ આપવાનો કે અત્યારે જે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોના પાન્ડેમિક, તો કોરોનાના દર્દીની સારવાર કરવા માટે અમે લોકોએ ગવર્મેન્ટ જોડે પરમિશન માંગેલી હતી, જે સરકારશ્રી તરફથી 21/7/2020થી પરમિશન આવી ગયેલી છે. તો હવે તળાજામાં નાઇસ જનરલ હોસ્પિટલમાં કોરોના સસ્પેક્ટેડ દર્દી અથવા તો કોરોના પોઝિટિવ દર્દીની સારવાર અહીં ઉપલબ્ધ છે, જે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બધા એસેપ્ટિક પ્રિકોઝન રાખીને અને જે ફીસ ગવર્મેન્ટે નક્કી કરેલી છે એ પ્રમાણે સારવાર ઉપલબ્ધ છે. અહીં 16 બેડની પરમિશન મળેલી છે, 16 બેડ, જેમાં 4 બેડ છે સસ્પેક્ટેડ વોર્ડ માટે છે, સસ્પેક્ટેડ પેશન્ટ માટે 4 બેડ છે. HDU એટલે કે હાઈ ડિપેન્ડન્સી યુનિટ, જે પેશન્ટને વધારે મોનિટરિંગની જરૂર છે એવા 4 બેડ. 6 બેડ છે આઇસોલેશન વિથ ICU, એવા 6 બેડની પરમિશન છે, અને વેન્ટિલેટર સાથે ICU પ્લસ આઇસોલેશન એવા 2 બેડની પરમિશન છે. કુલ મળીને ટોટલ 16 બેડની પરમિશન છે. તો તળાજાની જનતાને જાણ કરવાની કે કોરોનાના દર્દીની સારવાર હવે તળાજામાં જ ઉપલબ્ધ છે, ક્યાંય બીજે જવાની જરૂર નથી. બીજો એક મેસેજ આપવાનો કે જે સામાન્ય દર્દી છે, જે કોરોના સિવાયના જે રૂટીન પેશન્ટ છે, ડાયાબિટીસ, BP કે બીજા કોઈ સિમ્પલ તાવ સર્દી ઉધરસના, એમની સારવાર OPD વિભાગ એ પણ અવેલેબલ છે નાઇસ હોસ્પિટલમાં, અને એ આખી વિંગ અલગ રાખેલી છે કોરોના દર્દીઓથી, જેથી કરીને એમને કોરોનાનું સંક્રમણ થવાનું ચાન્સ ન રહે. તો સામાન્ય દર્દી પેશન્ટ અને સામાન્ય જનતાએ પણ ડરવાની જરૂર નથી કે અહીંયા કોરોનાની સારવાર થાય છે તો અમને એમનો ચેપ લાગી જશે, એવું નથી. એટલે એ ખોટી માન્યતા છે, દૂર કરી દેજો. અને સામાન્ય દર્દીનું પણ OPD, ઇન્ડોર, ICU બધું અલગ રાખેલું છે, અને કોરોનાના દર્દીથી એમનું એકદમ અલગ 20 ફૂટના ડિસ્ટન્સ રાખેલું છે, જેથી કરીને સામાન્ય દર્દીને કોરોનાનું સંક્રમણ થવાની કોઈ ભય રાખવાની જરૂર નથી. આભાર.